તો કેમ છો વિદ્યાર્થી મિત્રો એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આપણે આજે ભાગ ચોથો પ્રકરણ આઠનો જોવાનો છે ત્રણ પાર્ટ આગળ ઓલરેડી પબ્લિશ કરેલા જ છે પ્રકરણ આઠના તો હવે આપણે આ પાર્ટની અંદર આગળ ચર્ચા કરીશું આગળ આપણે પ્રકરણને હવે લઈ જઈશું જો તમે નવા હોય આ વિડીયો પહેલી વખત જોતા હોય તો પાર્ટ વન ટુ થ્રી પહેલાં આગળના જોઈ લેજો જેથી તમને આ વિડીયોની અંદર વધારે ખબર પડશે તમને મારા પાર્ટ ફોરની લિંક જે છે એ ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાથી મળી જશે તો ચાલો શરૂ કરીએ વનસ્પતિ કોષમાં મોટાભાગનું સ્થાન રોકતી એક પટલમય સંરચનાનું નામ તેમજ કાર્ય જણાવો એટલે અહીંયા સ્પેશિયલી વનસ્પતિ કોષની વાત કરવાની છે કે વનસ્પતિ કોષમાં આપણને એવી કંઈ સંરચના જોવા મળે છે કે જે પટલમય હોય છે અને મોટાભાગનું સ્થાન રોકતી હોય છે તો કોષરસ પટલની આપણે વાત કરી હતી આગળ આગળના પાર્ટની અંદર કે કોષરસ પટલ કોષ દિવાલ કેવી રીતે બધું ગોઠવાલું હોય શેનું બનેલું હોય તો આગળ હવે આપણે એની અંગિકાઓ અલગ અલગ જોવાની છે દરેક કોષની અલગ અલગ અંગિકાઓ વિશે આપણે જોવાનું છે તો હવે કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી રચનાને રસદાની કહેવાય છે એટલે આ જે સંરચના છે અહીંયા એનું નામ છે રસધાની જે કોષરસ પટલમાં આવેલી હશે તેની અંદર પાણી રસ ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો આપણને એની રસદાનીની અંદર જોવા મળશે એટલે કે રસદાની આપણને એની અંદર એનું કાર્ય જે છે એ અહીંયા કીધું છે કે રસદાની શું શું દ્રવ્યો લઈને રાખશે પોતાની પાસે તો પાણી છે રસ છે કોઈ વધારાનું પછી ઉત્સર્ગ પદાર્થ હોય છે બરાબર છે મિત્રો કે જેમ નકામો નાઇટ્રોજન પદાર્થ હોય છે આપણા મનુષ્યની અંદર એ રીતે ઉત્સર્ગ પદાર્થ અહીંયા જે વનસ્પતિ કોષમાં રહેલો હશે એને પણ એ જાળવવામાં મદદ કરશે જે વનસ્પતિ કોષ માટે કોઈ ઉપયોગી નથી એવા દ્રવ્યો આ રસદાની પાસે જોવા મળશે હવે રસદાની જે છે એ એક પટલથી ઘેરાયેલી રચના છે એટલે કે એની આસપાસ આપણને એવું આવરણ જોવા મળશે જેને રસદાની પટલ કહે છે ટોનોપ્લાસ્ટ ઇંગ્લિશમાં કહેવાય તો એ આવરણને ટોનોપ્લાસ્ટ આપણે કહીશું વનસ્પતિ કોષોમાં કુલ કોષના નેવ ટકા જગ્યા રસદાનીથી જ રોકાયેલી હોય છે એટલે કે મિત્રો વનસ્પતિ કોષ જે છે એનો નેવ ટકા ભાગ તો ખાલી આ રસદાની જ રોકેલી હોય છે વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ રસદાની પટલ દ્વારા રસદાનીમાં સાનુકૂલિત વહન પામે છે અને આ કારણસર તેઓની સાંદ્રતા રસદાનીમાં કોષરસની સાપેક્ષમાં વધુ હોય છે મિત્રો આગળ આપણે પ્લાઝમા મેમ્બ્રેનની એટલે કે કોષરસ પટલની વાત કરી ત્યારે આ સંકેન્દ્રણ ડોળાંશ નામનો શબ્દ આવ્યો હતો એટલે કે વધારે જથ્થામાંથી ઓછા જથ્થા તરફ જે વહન થાય એને આપણે ઢોળાંશ કહેતા હોઈએ છીએ તો અહીંયા સંકેન્દ્રન ઢોળાંશની વિરુદ્ધ આ કાર્ય થતું હોય છે કે ઘણા બધા એવા આયનો અને અન્ય પદાર્થો હશે તો એ રસદાની પટલની અંદર રસદાનીમાં સાનુકૂલિત વહન પામશે એટલે કે રસધાનીની અંદર સાનુકૂળ રીતે એ જશે એન્ટર થશે અને આ કારણથી જે સાંદ્રતા છે જે એવા દ્રવ્યોની એ રસદાનીમાં વધારે થઈ જશે એટલે કે કોષ રસમાં જેટલા દ્રવ્ય નહીં હોય એનાથી વધારે સાંદ્ર દ્રવ્યો આપણને છે એ રસદાનીમાં જોવા મળશે દાખલા તરીકે અમીબા અમીબા છે એ આકુચક રસદાની એના દ્વારા એ ઉત્સર્જન કાર્ય કરતી હોય છે અમીબાની વાત કરી છે તો ઘણા પ્રજીવો જે છે એ ખોરાક ગ્રહણ કરવા અન્નદાની ધરાવે છે એટલે કે અમુક પ્રજીવો એવા હશે કે જ્યારે એમને ખોરાક ગ્રહણ કરવાનો સમય હશે ત્યારે એ અન્નદાની જેવી રચના ધરાવશે ઓકે મિત્રો પછી આપણે વાત કરવાની છે કણાપસૂત્રની કણાપસૂત્રને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવાતું હોય છે તો આપણે એની રચના સ્થાન અને કાર્યની માહિતી જોવાની છે તો કણાપસૂત્રને માઇક્રોસ્કોપમાં જોઈશું આપણે તો વિશિષ્ટ રીતે એને અભિરંજિત કરવો પડે છે એટલે કે એને એવો કલર આપણે આવો પડે છે આપવો પડે છે એવું કેમિકલ આપવું પડે છે કે જેનાથી આપણને માઇક્રોસ્કોપની અંદર કણાપસૂત્ર દેખાય કોષોમાં કણાપસૂત્રની સંખ્યાનો આધાર એ કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર છે એટલે કે કણાપસૂત્રની જે સંખ્યા છે એક કોષની અંદર એનો આધાર શેની ઉપર રહેલો છે કે જે કોષની દેહ ધાર્મિક ક્રિયાશીલતા છે એટલે કે આપણું કોષ કેટલું એક્ટિવ છે કયા કયા કાર્યો કરે છે બરાબર છે આપણું કોષ કઈ પેશી સાથે જોડાયેલું છે કયા અંગ સાથે જોડાયેલું છે એ રીતે એનો આધાર રહેલો હોય છે માઇટોકોન્ડ્રિયાના આકાર અને કદમાં પણ આપણને વિવિધતા જોવા મળશે એટલે કે અમુક જગ્યાએ આપણને અલગ કણાપસૂત્ર અલગ આકારનું અને અલગ કદનું પણ જોવા મળશે તો પિક્ચરની અંદર કણાપસૂત્રનો ઊભો છેદ આપેલો છે એટલે કે કણાપસૂત્રને આપણે ઉપરથી નીચે તરફ જો કાપીશું તો કેવો દેખાશે એટલે કે ઊભો છેદ આપેલો છે તો સ્પષ્ટપણે દેખાય છે એનું બાહ્ય પટલ પછી એનું અંદરનું પટલ આધારક પછી આંતરપટલ અવકાશ એટલે કે બે પટલ વચ્ચેનો જે ખાલી જગ્યા હોય એની વાત છે અને ક્રિસ્ટી પટલ પણ દેખાય છે તો આ રીતે એમાં ભાગો પડેલા હોય છે સૂત્રનો આકાર જે હોય છે એ રકાબી જેવો નળાકાર હોય છે ડિસ્ક જેવો આકાર એનો જોવા મળે છે તેના વ્યાસની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ બેથી એક માઇક્રોમીટર અને એની એવરેજ જોઈએ તો ઝીરો પોઈન્ટ પાંચ માઇક્રોમીટર સુધીનો એનો આકાર હોય છે અને લંબાઈ એની જોઈએ તો આશરે એકથી ચાર પોઈન્ટ એક માઇક્રોમીટર સુધીની એની લંબાઈ હોય છે રચના એની જોઈએ તો જે દરેક કળાપસૂત્ર હોય છે એ બેવડી પટલમય રચના ધરાવે છે એટલે કે ડબલ લેયર એની અંદર જોવા મળે છે એના જે આવરણો હોય છે એ બે આવરણ જોવા મળે છે કર્ણાપ સૂત્રમાં જેમ કે બાહ્ય પટલ અને અંતઃપટલ બે અલગ અલગ પટલના નામ આપેલા છે બહારનું છે એ બાહ્ય પટલ અને થોડું જે અંદરનું છે એ અંતઃપટલ જે તેના પોલાણને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્યકક્ષ અને અંતઃકક્ષમાં વિભાજીત કરે છે એટલે મિત્રો પટલનું કામ જ એ હોય કે બે ભાગોને વિભાજીત કરવા તો અહીંયા બાહ્યકક્ષ અને અંતઃકક્ષમાં વિભાજિત કરશે કોણ બાહ્યપટલ અને અંતઃપટલ હવે અંતઃકક્ષ જે છે એને આધારક કહે છે એટલે કે મેટ્રિક્સ કહેવાય છે અને બાહ્યપટલ જે છે એ સળંગ અને કણાપ સૂત્રની બાહ્ય સીમા રચે છે એટલે કે જે આખું કણાપ સૂત્ર છે એની બાઉન્ડ્રી કહીએ આપણે એની બોર્ડર કહીએ તો એ બાહ્યપટલ હોય છે અને અંતઃકક્ષ જે છે એ આધારક મેટ્રિક્સ કહેવાય તેનું અંતઃપડ જે છે એ આધારક બાજુ અંતરવલનથી અનેક પ્રવર્ધો રચે છે જેને ક્રિસ્ટી કહે છે તો અહીંયા એક રચના ધરાવે છે આધારક સાઇડની અંદર પ્રવર્ધો તરફ પ્રવર્ધો જેવી રચના બનાવે છે જેને ક્રિસ્ટી કહેવાતું હોય છે ક્રિસ્ટી કણાપ સૂત્રના સપાટીય ક્ષેત્રફળમાં પણ વધારો કરે છે એટલે કે જે કણાપસૂત્રની સપાટી છે એનું જે ક્ષેત્રફળ છે એ ક્રિસ્ટીના લીધે વધી જતી હોય છે બરાબર છે મિત્રો તો બે માર્ક્સમાં આવું પૂછી શકે તમને અલગ અલગ જે અમુક પ્રશ્નો હોય છે જે વિધાન પ્રકારના પ્રશ્નો કહેવાય છે ચાર માર્ક્સના હોય એમાંથી તમને બે માર્ક્સના પણ મળી રહેશે અંદર ત્રણ માર્ક્સમાંથી મળી રહેશે આપણે કન્ટેન્ટ કેટલું રાખવું એ આપણા ઉપર ડિપેન્ડ છે કેટલા માર્ક્સ છે એના ઉપર ડિપેન્ડ છે તો ખાસ અમુક વસ્તુ યાદ રાખજો કળાપસૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો પણ જોવા મળે છે એટલે કળાપસૂત્રનું જે વિશિષ્ટ કાર્ય હોય છે એના સંબંધિત અમુક આપણને એની અંદર ઉત્સેચકો જોવા મળે છે ઉત્સેચકો એટલે કે એન્જાઇમ્સ જે પ્રોટીન જ હોય છે એટલે આ જે ઉત્સેચકો છે એ કળાપસૂત્રનું જે મુખ્ય કાર્ય હોય છે એમાં મદદરૂપ થતા હોય છે એ ક્રિયાવિધિ કરવા માટે ઉત્સેચકો એને ઉપયોગી થતા હોય છે એટલે આપણને એની અંદર ઉત્સેચકો પણ વિશિષ્ટ પ્રકારમાં જોવા મળશે હવે જે સૂત્ર છે એ જારક્ષ શ્વસન માટેનું સ્થાન છે એટલે કે જે શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે એની માટે કર્ણાપસૂત્ર એ સ્થાન છે એટલે કે ત્યાં આગળ ફક્ત જારક્ષ શ્વસન જ આપણને જોવા મળશે તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે માટે કરણાપસૂત્રને કોષનું શક્તિ ઘર એટલે કે પાવર હાઉસ કહે છે મિત્રો જે એટીપી નામનું જે સંરચના હોય છે એટલે કે એટીપી એટલે એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ તો એ શું છે તો એટીપી જે છે એ કોષીય શક્તિ પ્રદાન કરતું હોય છે એટલે કે કોષને ઉર્જા આપતું હોય છે તો કર્ણાપસૂત્ર જે છે ત્યાંથી જ એટીપીનું જનરેશન થતું હોય છે પ્રોડક્શન થતું હોય છે એટલા માટે કર્ણાપસૂત્રને કોષનું શક્તિ ઘર એટલે કે પાવર હાઉસ કહે છે બરાબર છે આ ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે યાદ રાખજો કોઈ વખત પૂછાઈ શકે કે કોષનું શક્તિ કોને કહેવાય છે તો સૂત્ર બરાબર છે એનું કારણ તો કે ત્યાંથી એટીપીનું પ્રોડક્શન થતું હોય છે એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ બરાબર છે સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ એટલે કે એનો જે આધારક હોય છે એની અંદર આપણને સર્ક્યુલર ડીએનએ જોવા મળે છે ડીએનએ આપણને ખબર જ છે જે આનુવંશિક દ્રવ્ય હોય છે જે ન્યુક્લિયસમાં હોય છે પરંતુ કળાપ સૂત્રની અંદર પણ ડીએનએ આપણને જોવા મળે છે થોડા આરએનએના અણુ પણ જોવા મળશે રાઇબોઝોમ્સ એટલે કે સેવન્ટી એસ આપણને ત્યાં જોવા મળશે અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો રહેલા હોય છે એટલે કે મિત્રો આગળ પણ મેં વાત કરી હશે કે જે કોષની અંદર છે એ ડીએનએ જે આપણું આનુવંશિક દ્રવ્ય હોય છે એમાંથી પ્રોટીન બનતું હોય છે એટલે કે ડીએનએથી આરએનએ બનતું હોય છે અને આરએનએથી છેલ્લે પ્રોટીન બનતું હોય છે તો આ રીતે જે કર્ણાપસૂત્રનો જે ડીએનએ છે એ પણ પોતાના જ પ્રોટીન બનાવશે અને પ્રોટીન સંશ્લેષણ માટે રીબોજોમ્સની આવશ્યકતા હોય છે તો રિબોઝોમ્સ પણ એની અંદર રહેલા હોય છે સેવન્ટી એસ કર્ણાપસૂત્ર જે છે એ દ્વિભાજન દ્વારા વિભાજન પામશે એટલે કે કર્ણાપસૂત્ર જે છે એ કોષની અંગિકા છે અને એનું પણ ભાજન વિભાજન થવું જરૂરી હોય છે કારણ કે જ્યારે એક કોષમાંથી બે કોષ બને છે ત્યારે સૂત્ર પણ સરખા ભાગે વહેંચાવા જોઈએ તો એ દ્વિભાજન દ્વારા વિભાજન પામશે આગળ હવે આપણે રંજક કણો વિશે જોઈએ તો આપણને રંજક કણો શું છે ક્યાં જોવા મળે છે તેના પ્રકારો અને તેનું શું કાર્ય હોય છે એ આપણે જોઈશું તો બધા જ જે વનસ્પતિ કોષો છે તેમજ યુગ્લિનોઇડ્સ જેવા પ્રજીવ આપણે જ્યારે સજીવોનું વર્ગીકરણ જોયું હતું ત્યારે યુગ્લિનોઇડ્સ પ્રજીવ વિશે વાત કરી હતી અને મોસ્ટલી બધા જ વનસ્પતિ કોષો રંજક કણ ધરાવતા હશે રંજક કણ એવી વસ્તુ છે કે જે એ સજીવને ચોક્કસ કલર આપતું હોય છે તો રંજક કણ જે છે એ આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સહેલાઈથી જોઈ શકાય છે એટલે કે એનો જે રંજક કણનો જે આકાર હોય છે એ આપણે આસાનીથી સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ કારણ કે થોડો એનો આકાર મોટો હશે જે આપણે બીજી વસ્તુ માઇક્રોસ્કોપમાં જોઈએ એના કરતાં તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે કણની અંદર રંજક દ્રવ્યો જોવા મળે છે શું છે એ જે વનસ્પતિને ફળ ફૂલ વગેરેને જુદા જુદા રંગો આપે છે એટલે કે આપણને ખબર છે કે એવી ઘણી બધી ફળો અને ફૂલો આપણે જોયા છે જે રંગબેરંગી હોય છે પિક્ચરની અંદર પણ તમે એવા ફ્રૂટ્સ જોઈ શકો છો જે કલરફુલ છે તો આ શેના લીધે છે તો કે રંજક દ્રવ્યની લીધે અને જે રંજક દ્રવ્ય છે એ રંજક કણનો એક ભાગ છે તો જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજક કણ મુખ્યત્વે ત્રણ પ્રકારમાં જોવા મળે છે એટલે કે રંજક કણની અંદર જે જુદા જુદા રંજક દ્રવ્યો આવેલા હોય એના આધારે એના ત્રણ ભાગ પડશે કોના રંજક કણના તો ત્રણ ભાગ જોઈએ આપણે રંગકણ એટલે કે ક્રોમોપ્લાસ્ટ રંગહીન કણ લ્યુકોપ્લાસ્ટ અને હરિત કણ ક્લોરોપ્લાસ્ટ તો આપણે ત્રણેય વિશે આગળ જોઈશું તો સૌથી પહેલાં આપણે રંગ કણની વાત કરીએ એટલે કે ક્રોમોપ્લાસ્ટ તો ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્યો જેવા કે કે કેરેટિનોઇડ જેન્થોફિલ્સ અને અન્ય રંજક દ્રવ્યો હોય છે એટલે કે આ જે રંજક દ્રવ્યો હોય છે રંગ કણના એ ચરબીની અંદર દ્રાવ્ય થતા હોય છે ચરબી એટલે આપણને ખબર છે તૈલી પદાર્થોમાં જે ચરબી રહેલી હોય છે લિપિડ્સ એની અંદર એ દ્રાવ્ય થશે બરાબર છે હવે આ રંજક દ્રવ્યોને કારણે વનસ્પતિના ફળ ફૂલ વગેરે વિવિધ રંગ એટલે કે લાલ પીળો કે નારંગી એવા રંગ ધરાવે છે રંગહીન કણની વાત કરીએ જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય તો જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે આપણને લ્યુકોપ્લાસ્ટ તેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો આવેલા હોય છે એટલે કે એ જે અહીંયા જે રંગહીન કણો છે એનું કાર્ય શું છે તો એ ખોરાકનો સંગ્રહ કરી રાખશે એટલે કે સ્ટોરેજ એક પ્રકારનું સ્ટોરેજ આપણે કહી શકીએ એને તો એમાં પણ અલગ અલગ વિવિધતા આપણને જોવા મળે છે તો મંડકણ છે એમઆઈલો તો એનું શું કાર્ય છે તો એ સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે મિત્રો આપણે કાર્બોદિત આગળ ભણવાનું જ છે ધોરણ અગિયારની અંદર ડિટેલમાં પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કાર્બોદિત એટલે સુગર જેનાથી આપણને ઉર્જા મળતી હોય છે તો કાર્બોહિતનો કાર્બોદિતનો જે જથ્થો ભેગો કોણ કરી રાખશે સ્ટાર્ચ સ્વરૂપે મંડકણ ઉદાહરણ આપ્યું છે બટાકાનું મિત્રો બટાકાનું કોઈ કલર હોતો નથી પરંતુ એમાં સેના લીધે આવો કલર જોવા મળે છે મંડકણની લીધે એટલે આપણને કલરલેસ જોવા મળશે અને એ કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતો હોય છે એટલે બટાકાની અંદર આપણને ભરપૂર સ્ટાર્ચ જોવા મળતું હોય છે બીજું છે તેઈલકણ ઇલાયોપ્લાસ્ટ જેને કહેવાય તો એ શું કરશે તેલ અને ચરબીનો સંગ્રહ કરશે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય તૈલ કણ એટલે તેલ અને ચરબીનો સંગ્રહ કરશે પછી છે સમિતાયા કણ એની અંદર શું થશે એલ્યુરોપ્લાસ્ટ જેને કહેવાય એ પ્રોટીનનો સંગ્રહ કરશે એટલે કે જે વધારાનો પ્રોટીન હશે એનું સ્ટોરેજ એનું સંગ્રહ એનું કલેક્શન કરશે સમિતાયા કણ તો રંગહીન કણોના આ ત્રણ અલગ અલગ પ્રકારો છે જે સુગર લિપિડ અને પ્રોટીનનું સંગ્રહ અલગ અલગ રીતે કરતા હોય છે પછી આવે છે હરિત કણ ક્લોરોપ્લાસ્ટ વેરી વેરી આઈ પી તો ક્લોરોફિલ અને કેરેટિનોઇડ રંજક દ્રવ્ય એની અંદર આવેલા હોય છે હરિતકણની અંદર ક્લોરોફિલ અને કેરેટિનોઇડ ખાસ યાદ રાખજો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અતિ આવશ્યક કહી શકાય પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે મિત્રો આપણને ખબર છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે એટલે કે સૂર્યમાંથી પ્રકાશ મેળવીને પોતાનો ખોરાક બનાવે છે વનસ્પતિ એ ફક્તને ફક્ત હરિતકંણ ઉપર આધાર છે ક્લોરોપ્લાસ્ટ જે આપણને ફક્ત વનસ્પતિ કોષની અંદર જ જોવા મળશે હરિતકણ આપણે ડિટેલમાં આગળ જોવાનું જ છે અહીંયા આટલું યાદ રાખવાનું છે કે એની અંદર ક્લોરોફિલ અને કેરીટિનોઇડ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય છે જે પ્રકાશ શક્તિને ગ્રહણ કરશે ઓકે તો હરિતકણની આપણે ડિટેલમાં જોઈ લઈએ રચના એનું કાર્ય આકૃતિ પણ જોઈ લઈએ તો લીલી વનસ્પતિમાં મોટાભાગે પર્ણની અંદર મધ્યપર્ણ પેશી જે આવેલી હોય છે એના કોષોમાં આપણને હરિતકણ જોવા મળે છે એટલે કે સૌથી વધારે જે હરિતકણ આપણને જોવા મળે વનસ્પતિમાં તો એ આપણને એના પાનની અંદર જોવા મળે છે પાન એટલે કે જે લીપ હોય છે એનું એ લીપના મધ્ય પેશી જે આવેલી હોય છે એટલે કે જ્યાં એવા જ કોષો હોય છે કે એમાં હરિતકણ આપણને ખૂબ વધારે માત્રામાં જોવા મળતા હોય છે હરિતકણ મુખ્યત્વે લેન્સ લેન્સ આકારના આપણને જોવા મળશે અંડાકાર ગોળાકાર બિંબાકાર એટલે કે ડિસ્ક જેવા પટ્ટી રિબન જેવા પણ આપણને દેખાતા હોય છે એટલે આ હરિતકાળોના આકાર અલગ અલગ આપણને અહીંયા જોવા મળે છે એની લંબાઈની વાત કરીએ તો જુદી જુદી લંબાઈ પણ હોઈ શકે એની પાંચથી લઈને દસ માઇક્રોમીટર સુધીની એની લંબાઈ હશે અને પહોળાઈની વાત કરીએ તો બેથી ચાર માઇક્રોમીટર સુધીની એની પહોળાઈ હોઈ શકે તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે ક્લેમિડોમોનાસ જેવી લીલી લીલ જે છે એના કોષમાં એક જ હરિતકણ આપણને જોવા મળશે પછી મધ્યપર્ણ પેશીની વાત કરીએ તો એના પ્રત્યેક કોષની અંદર વીસથી ચાલીસ હરિતકણો આપણને જોવા મળતા હોય છે તો આ આકૃતિ આપણે ખાસ યાદ રાખવાની છે દોરીને પ્રેક્ટિસ પણ કરવાની છે પરીક્ષા માટે પણ તો સ્પષ્ટપણે આપણને અહીંયા બાહ્ય પટલ અંતઃપટલ ગ્રેનમ થાઇલેકોઇડ એટલે કે જે તમને સિક્કા જેવી રચના દેખાય છે એ થાઇલેકોઇડ છે પછી આંતરગ્રેનમ પટલ જોવા મળે છે અને એનું આધારક જેને સ્ટ્રોમા કહેવાય છે તો કળાપસૂત્ર આગળ આપણે જોયું અને આ હરિત તો બંને મિક્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે બંને આકૃતિને ખાસ યાદ પણ રાખવી પડશે દરેકનું કાર્ય પણ યાદ રાખવું પડશે તો હરિતકણ છે એ કણાપ સૂત્રની જેમ જ બેવડી પટલમાંય રચના ધરાવે છે એટલે કે ડબલ લેયર આપણને એની અંદર જોવા મળશે તેના બંને પટલની સરખામણીમાં અંદરનું જે પળ હશે એ ઓછું પ્રવેશશીલ હોય છે એટલે કે અંદરનું જે પટલ હશે એ થોડું પ્રવેશશીલ ઓછું મીન્સ કે જે દ્રવ્ય હોય છે એ અંદરથી બહાર અથવા બહારથી અંદર જે પ્રવેશ કરતા હોય એના માટે ખૂબ જ ઓછું પ્રવેશશીલ હોય છે એટલે કે બહુ જ જેને કહી શકાય કે અમુક જ દ્રવ્યોને અંદર જવા દેશે અને અમુકને નહીં જવા દે હરિતકરણના અંદરના પટલથી ઘેરાયેલો અંતઃ અવકાશ જે જગ્યા બાકી રહેલી હોય છે એને સ્ટ્રોમા આધારક કહેવાય છે સ્ટ્રોમા શબ્દ યાદ રાખવાનો છે સ્ટ્રોમામાં ચપટી પટલયુક્ત કોથળી જેવી સંરચના ગોઠવાયેલી હોય છે સ્ટ્રોમાની અંદર જે ચપટી આપણને જે સિક્કા જેવી જે રચના જોવા મળે છે પટલયુક્ત કોથળી જેવી સંરચના છે એને થાઇલેકોઇડ કહેવાતું હોય છે થાઇલેકોઇડ જે હોય છે એ મેં તમને કીધું એમ કે સિક્કાની થપ્પી માફક ગોઠવાયેલ હોય છે જેને ગ્રેના કહે છે એક વચન એનું લઈએ તો ગ્રેનમ કહેવાય બહુ વચનમાં એને ગ્રાના કહીશું કેટલીક ચપટી પટલમય નલિકાઓ જે જુદી જુદી ગ્રેનાના થાઇલેકોઇડને જોડે છે તેને આંતર ગ્રેનમ પટલ કહેવાય છે એટલે કે આવી જે પટલમય નલિકાઓ છે એ જુદી જુદી ગ્રેનાની અંદર જોડતી હોય છે થાઇલેકોઇડની જે થપ્પી હોય છે એને જોડશે એટલે બ્રિજ જેવું જે બનાવશે તો એને આંતરગ્રેનમ પટલ આપણે કહીશું એકવાર ફરી આકૃતિ પર નજર કરી લેજો આંતરગ્રેનમ પટલ તમે જોઈ શકો છો બે થાઇલેકોઇડને જોડતી બ્રિજ જેવી રચના છે તો આગળ વાત કરીએ થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલું હોય છે જેને કોટર કહે છે જે થાઇલેકોઇડનું પટલ છે જે સ્થાનથી ગોરાયેલું હોય તેને કોટર કહેવાશે હરિત આવેલા સ્ટ્રોમા એ કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટેના ઉત્સેચકો ધરાવે છે હરિતકંણમાં જે સ્ટ્રોમા છે એ એનું કાર્ય અહીંયા આપણે જોઈએ તો એની અંદર ઉત્સેચકો રહેલા હોય છે કણાપસૂત્રની જેમ જ જે કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણમાં ઉપયોગી છે હરિતકંણ જે છે એ નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે કણાપસૂત્રની જેમ જ હરિતકં પણ પોતાનું વિશિષ્ટ ડીએનએ ધરાવતું હોય છે મિત્રો મેં આગળ કીધું એમ કે ડીએનએ ફક્ત ન્યુક્લિયસમાં નથી હોતું પરંતુ કણાપસૂત્ર અને હરિતકણમાં પણ ડીએનએ જોવા મળે છે આના સિવાય તમને ક્યાંય પણ હવે જોવા મળશે નહીં તો આનું જે ડીએનએ હોય છે એ બેવડું શૃંખલાયુક્ત હોય છે અને વલય આકાર એટલે કે સર્ક્યુલર આપણને જોવા મળશે હરિતકણમાં આવેલા રીબોજોમ્સ જે હોય છે એ સેવન્ટી એસ હોય છે અને કોસ રસમાં આવેલા રીબોજોમ્સ જે હોય છે એ એટી એસ એના કરતાં એ નાના હશે સેવન્ટી એસ બરાબર છે આ ખાસ આટલો ડિફરન્સ યાદ રાખજો ઓકે તો હવે આપણે આગળ વાત કરવાની છે કોષરસ કંકાલ સાયટોસ્કેલેટન જેને કહેવાય તેના ઘટકો રચના અને કાર્ય જોવાના છે આપણે કોષરસની અંદર જોવા મળતી તંતુમય પ્રોટીનની પ્રસરેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહેવાય છે તમને બે માર્ક્સમાં પૂછી શકે કોષ રસ કંકાલની વ્યાખ્યા બરાબર છે એનું મુખ્ય કાર્ય શું હોય છે એ તમને બે માર્ક્સમાં પૂછાય તો શું લખવું તો તે કોષમાં યાંત્રિક મજબૂતાઈ ચલિતતા એટલે કે મૂવમેન્ટ અને કોષનો આકાર જાળવી રાખવા માટે મદદરૂપ હોય છે તો એના મુખ્ય કાર્યો આપણે જોઈ લીધા કે કોષને યાંત્રિક મજબૂતાઈ આપશે એટલે કે સ્ટ્રોંગ ચલિતતા એટલે કે કોષને મૂવમેન્ટ થવા માટે એને મદદરૂપ થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા માટે મદદરૂપ થશે અને કોષનો જે આકાર છે એ પણ જાળવી રાખશે કોણ કોષરસ કંકાલ કોષરસ કંકાલની રચના એ ત્રણ પ્રકારના તંતુઓ વડે બનેલી હોય છે સૂક્ષ્મ તંતુઓ માઇક્રો ફિલામેન્ટ્સ સૂક્ષ્મ નલિકાઓ માઇક્રો ટ્યુબ્યુલ્સ મધ્યવર્તી તંતુઓ એટલે કે ઇન્ટરમીડિયેટ ફાઈબર્સ ઘણી વખત એને ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ પણ કહેવાતું હોય છે તો આ કોષરસ કંકાલ જે છે એ મુખ્ય ત્રણ વસ્તુનું બનેલું હોય છે ખાસ યાદ રાખજો બે માર્ક્સ માટે પણ આઈએમપી તો તમે પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે જેમ એક કોષ આપણને દેખાય છે અને કોષનું કોષરસ કંકાલ પણ આપણે એની આસપાસ જોઈ શકીએ છીએ તમને દેખાય જ છે સૂક્ષ્મ તંતુઓ સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ તમે જોઈ શકો છો અને એક્ટિન પ્રોટીનથી જે બનેલું હોય છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો આગળ ડિટેલમાં જોઈએ તો જે સૂક્ષ્મ તંતુઓ હોય છે એ એક્ટિન જેવા પ્રોટીનથી બનેલા હોય છે એટલે કે એક્ટિન નામનું પ્રોટીન એમાં રહેલું હોય છે ખાસ યાદ રાખજો તેઓ છૂટાછવાયા કે જાડી સ્વરૂપે અથવા તો સમાંતર ગોઠવાયેલા હોય છે જેની રચના છે એ કઈ રીતે ગોઠવાયેલા આપણને જોવા મળશે એક્ટિન પ્રોટીન અને સૂક્ષ્મ તંતુઓ તો છૂટાછવાયા હશે અથવા તો જાડી સ્વરૂપે હશે અને સમાંતર રીતે ગોઠવાયેલા હશે અમીબીય ગતિ જીવરસનું ભ્રમણ કે દ્રવ્યોના સ્થળાંતરનું જે કાર્ય છે એ એના દ્વારા થતું હોય છે સૂક્ષ્મ તંતુઓ દ્વારા કોષીય ગતિ કે કોષોના સ્વરૂપ ફેર સાથે તેઓ સંકળાયેલા છે એટલે કે કોષનું જે ગતિ હોય છે અને કોષોનો જે સ્વરૂપ ફેર થતો હોય છે એમાં પણ સૂક્ષ્મ તંતુઓનો ઉપયોગ રહેલો હોય છે સૂક્ષ્મ નલિકાઓની વાત કરીએ તો એ ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિનની બનેલી પોલી નલિકાઓ છે એટલે હવે સૂક્ષ્મ નલિકાઓની વાત કરીએ તો એ કયા પ્રોટીનથી બનેલી હોય છે ટ્યુબ્યુલિન નામના પ્રોટીનથી બનેલી હશે તેઓ કોષનો આકાર જાળવવામાં કોષની ગતિ કરવામાં અને દ્રવ્યોના કોષીય વહનમાં મદદ કરે છે એટલે કે દરેકનું કંઈક અલગ વિશિષ્ટ કાર્ય રહેલું હોય છે એ આપણે મિક્સ ના થઈ જાય એ પણ યાદ રાખવાનું છે રંગસૂત્રોના સ્થળાંતર માટે પણ જરૂરી છે સૂક્ષ્મનલિકાઓ જે રંગસૂત્રો રહેલા હોય છે કોષની અંદર એનું જે સ્થળાંતરણ થતું હોય છે એમાં પણ આપણને સૂક્ષ્મ નલિકાઓનો એક મહત્ત્વનો ભાગ જોવા મળે છે વાત કરીએ મધ્યવર્તી તંતુઓની તો એ મજબૂત હશે અને ટકાઉ પ્રોટીન તંતુ છે એટલે કે આપણને ખૂબ જ મજબૂતાઈ પહેલાં બંને કરતાં જોવા મળશે આમાં તેઓ તંતુઓની છાબ એટલે કે બાસ્કેટ જેવી રચના બનાવતા હોય છે તંતુઓ ભેગા થઈને અને અન્ય તંતુઓને આધાર આપે છે તો આનું મુખ્ય કાર્ય તમને ખબર પડી ગઈ કે જે તંતુઓની બાસ્કેટ જેવી રચના બનાવે છે છાપ જેવી અને અન્ય તંતુઓને એ આધાર આપશે પક્ષમાં અને કસાની સૂક્ષ્મ સંરચના આપણે જોઈશું એનું વર્ણન કરીશું કે પક્ષમાં અને કસા શું છે આપણે જ્યારે વર્ગીકરણ જોયું હતું સજીવોનું ત્યારે આપણે જોયું હતું કે બેક્ટેરિયા જે હોય છે એ અમુક પક્ષમાં અને કસા ધરાવતા હોય છે તો આપણે જોવાનું છે એની રચના ઓકે તો જે પક્ષમો અને કસા છે એ કોસરસ પટેલના બહિરુર્ધ ભેદ છે એટલે કે કોસરસ પટેલથી આપણને એ એનું વિભેદન એનું એ જે એનું જનરેશન હોય છે ત્યાંથી આપણને જોવા મળશે એટલે કે કોષને જે કોષરસ પટેલ હોય છે ત્યાંથી આપણને નીકળતા જોવા મળશે પક્ષમાં જે છે એ નાની સૂક્ષ્મ સંરચના કે જે હલેસા જેવું કાર્ય કરે છે એ ધરાવતું હોય છે પછી જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં મદદ કરે છે હલેસા જેવું કાર્ય એટલે ખબર પડી જાય કે જે કોષની અંદર એનું આજુબાજુ જે પ્રવાહી હોય છે એની ગતિમાં મદદ કરશે કસા જેને ફ્લેજેલા કહેવાય તો એ તુલનાત્મક રીતે લાંબી સંરચના છે એટલે કે પક્ષમો કરતા એ લાંબા હશે અને કોષીય ગતિ માટે જવાબદાર હોય છે એટલે કે કોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કસાનો ઉપયોગ થતો હોય છે આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કસા એ સુકોષ કેન્દ્રીય કસા કરતાં રચનાત્મક રીતે અલગ હોય છે એટલે કે જે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય હોય છે જે પ્રો હોય છે એના કસા અને જે યુકેરિયોટ અમુક કસા હશે એ બંને રચનાત્મક રીતે અલગ અલગ હોય છે એટલે કે અમુક એવા સુકોષ કેન્દ્રિય કોષો પણ છે જે કસા ધરાવતું હોય છે પણ બેક્ટેરિયા કરતાં કંઈક અલગ તો અહીંયા પક્ષમાં અને કસાના વિવિધ ભાગો ભાગો આપણને જોવા મળશે આકૃતિ એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ચિત્ર છે એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જોઈશું તો આપણને કંઈક આ રીતનું દેખાશે અને એની આંતરિક રચનાનું પ્રદર્શન આપણે જોઈએ તો એનું કેન્દ્રસ્થ આવરણ જોઈ શકો છો એનું જે બહારનું લેયર છે જીવરસ પટલ પછી એનું સૂક્ષ્મ નલિકા જે છે એ જોડની અંદર રહેલી હોય છે પછી દ્વિકીય સેતુઓ પણ આપણને દેખાય છે કેન્દ્રસ્થ નલિકા એટલે કે જે સેન્ટરમાં આવેલી હોય છે એ નલિકા આપણને જોવા મળે છે ત્રીજિયાવર્તી તંતુક આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે આકૃતિ પણ દોરીને પ્રેક્ટિસ કરી લેજો યાદ રહી જશે તમને હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દ્વારા આપણને જાણવા મળ્યું કે પક્ષમાં અને કસા એ જીવરસ પટલથી ઘેરાયેલી રચના છે આકૃતિમાં આપણે જોયું તેના અક્ષને અક્ષ સૂત્ર કહે છે એક્ઝોનિમ કહેવાતું હોય છે જે ઘણી બધી સૂક્ષ્મનલિકાઓની બનેલી હોય છે સૂક્ષ્મનલિકાઓ આપણને જે દેખાય છે જે પરીગવર્તી છે એનાથી એનું બનેલું હોય છે એક્ઝોનિમ જે લાંબા અક્ષને સમાંતર હોય છે અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્ત સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે આપણે જોયું કેન્દ્રસ્ત સૂક્ષ્મનલિકાઓ અને પરિ તરફ નવ જોડ સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે જોડીની અંદર કેટલી નવ એ પરીખ તરફ આપણને જોવા મળશે પછી અક્ષસૂત્રની નલિકાઓ આવી ગોઠવણી એટલે કે નાઇન પ્લસ ટુ તરીકે ઓળખાતી હોય છે આ જે ગોઠવણી છે એને નાઇન પ્લસ ટુ કહેવાતું હોય છે કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ એટલે કે જે કેન્દ્રસ્થ નલિકા છે સેતુ દ્વારા જોડાયેલી તેમજ કેન્દ્રસ્થ જે આવરણ હોય છે એના વડે ઘેરાયેલી હોય છે એના વડે ઘેરાયેલી હોય છે બરાબર છે કે એની આસપાસ કેન્દ્રસ્થ આવરણ રહેલું હોય છે જે પરિગીય નલિકાની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલા હોય છે એટલે કે જે પરિગીય નલિકા છે એની અલગ અલગ જોડ જે છે એ દરેક જોડ સાથે આપણને ત્રિજ્યાવર્તી જે તંતુક હોય છે એના વડે જો જોડાયેલી જોવા મળશે એટલે તમે જો આકૃતિ ખાસ યાદ રહેશે તમને તો તમને એના પરથી લખાણ પણ તમે આરામથી લખી શકો છો આ રીતે નવ ત્રિજ્યાવર્તી તંતુઓ બનેલા હોય છે તો પરિગીય જોડ છે એ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ ફિલામેન્ટ્સ વડે જોડાયેલા હોય છે આપણે આકૃતિમાં જોયું જ છે કઈ રીતે જોડાયેલા હોય છે ત્રિજ્યાવર્તી તંતુકો ઓકે હવે આગળ આપણે જોવાનું છે કોષ કેન્દ્ર એટલે કે જે અતિ મહત્વનું કહી શકાય કોષનું સેન્ટર બરાબર છે જેને ન્યુક્લિયસ કહેવાય છે એના વિશે આપણે જોઈશું તો સમગ્ર કોષની ક્રિયાવિધિનું અને નિયામિકી કેન્દ્ર એ કોષ કેન્દ્ર હોય છે એટલે કે આપણને ખબર છે જે આગળ આપણે જ્યારે કોષનું વિહંગાવલોકન એટલે કે કોષનો ઓવરવ્યુ જોયો ત્યારે આપણે કોષ કેન્દ્રની થોડી વાત ચર્ચા કરી હતી કે જે કોષ કેન્દ્ર હોય છે એ એક સેન્ટર હોય છે એટલે કે જેમ આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોય છે કે જે ગાંધીનગરથી બધી આખા ગુજરાતની ક્રિયાવિધિ બધી થતી હોય છે જે રાજકીય છે અને જે બધા રેગ્યુલેશન છે નિયામકો જે બધા છે તો એ રીતે જે આખું કોષ જે છે એ કોષની બધી જ ક્રિયાવિધિનું વિધિનું કેન્દ્ર જે હોય એ કોષ કેન્દ્ર હોય છે સેન્ટરની અંદર રોબર્ટ બ્રાઉન સાયન્ટિસ્ટે અઢારસો એકત્રીસની અંદર કોષ કેન્દ્ર વિશે માહિતી આપી હતી એના પછી ફ્લેમિંગે આલ્કલીય અભિરંજકથી એને અભિરંજિત કર્યું હતું અને કોષ કેન્દ્રમાં મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટિન નામ આપ્યું હતું ફ્લેમિંગે એનાથી આગળ થોડું કોષ કેન્દ્રમાં અરે કોષ કેન્દ્રને અભિરંજિત કર્યું હતું અને એમણે જોયું હતું અને રંગસૂત્ર દ્રવ્ય પણ જોયું હતું જેને ક્રોમેટિન કીધું આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલા રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિઓ પ્રોટીન તંતુ જોવા મળે છે પછી કોષ કેન્દ્રીય આધારક મેટ્રિક્સ અને કોષ કેન્દ્રિકા એક અથવા વધુ સંખ્યામાં આપણને જોવા મળશે એટલે કે જ્યારે આંતરાવસ્થા આવે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલા રંગસૂત્રો એ ન્યુક્લિયો પ્રોટીન તરીકે આપણને જોવા મળશે પછી છે કોષ કેન્દ્રીય આધારક અને કોષ કેન્દ્રિકા એ આપણને એક અથવા વધુ સંખ્યાની અંદર આપણને જોવા મળશે કોષ કેન્દ્ર પટલ એટલે કે જે ન્યુક્લિયર મેમ્બ્રન એની આસપાસનું જે આવરણ જે હોય છે એને કોષકેન્દ્ર પટલ કહેવાય છે જે બે સમાંતર પટલોથી બનેલું હોય છે અહીંયા પણ બે પટલોથી જ બનેલું હશે જેની વચ્ચે દસથી પંચાવન નેનોમીટર સુધીનો સૂક્ષ્મ અવકાશ હોય છે જેને પરિકોષ કેન્દ્રીય આવરણ એટલે કે પેરીન્યુક્લિયર સ્પેસિસ કહે છે કે જે બે પટલ છે એની વચ્ચેની જે જગ્યા છે એની વાત કરી છે કે જે દસથી પંચાવન માઇક નેનોમીટર સુધીનો હોય છે હવે આ પટલ જે છે એ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચેનું અવરોધનું કાર્ય કરતું હોય છે એટલે કે કોઈપણ પટલનું કાર્ય શું હોય છે બે અલગ અલગ ભાગોમાં એને વિભાજિત કરતું હોય છે તો કોષ કેન્દ્રની અંદર જે છે અને કોષરસની અંદર છે એટલે કે બહારની બાજુએ તો એ બંને વચ્ચે અવરોધ બની જશે બાહ્ય કોષ કેન્દ્ર પટલ એ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળથી સળંગ જોડાયેલો હોય છે આપણે અંતઃકોષરસ જાળ આગળ જોયું હતું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એનાથી જોડાયેલું રહે છે જેના પર રિબોજોમ્સ પણ આપણને જોવા મળે છે આગળનો પાર્ટ ખાસ યાદ કરી લેજો કે આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોયા હતા અને એની ઉપર રિબોઝોમ્સ આપણે જોયા હતા અહીંયા આકૃતિની અંદર આપણે જોઈએ તો કોષ કેન્દ્ર રસ જોવા મળે છે પછી કોષ કેન્દ્રિકા જોવા મળે છે કે જે કોષ કેન્દ્રનું પણ કેન્દ્ર હોય છે પછી કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે એનું છિદ્ર જે હોય છે એ અને કોષ કેન્દ્ર પટલ જે સૌથી બહારનું છે અને જ્યાંથી અંતઃ કોષરસ જાળ પણ જોડાયેલો હોય છે તો નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનાવવાના કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે એટલે કે આવા છિદ્રોના લીધે જે કોષ કેન્દ્ર પટલ જે હોય છે એ સળંગ એની રચના હોય છે અને એ અવરોધરૂપ હોય છે આ છિદ્રો જે હોય છે એ કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બનતા હોય છે અને આ છિદ્રો દ્વારા જ આર એનએ અને પ્રોટીન અણુઓ જે છે એ કોષ કેન્દ્રમાંથી કોષરસની અંદર તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર પામતા હોય છે એટલે કે બોર્ડર જેવું કામ કરે છે આ છિદ્રો કોષ કેન્દ્રિકા તો કોષરસમાં આવેલ ગોળાકાર રચના છે કોષરસની અંદર આપણને કોષ કેન્દ્રિકા જોવા મળશે કે જે પટલ વિહીન અંગિકા છે એની આસપાસ કોઈ આવરણ આપણને જોવા મળશે નહીં તેનું દ્રવ્ય કોષકેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં હોય છે અને તે જે છે એ આર આર એન એના સક્રિય સંશ્લેષણ માટેનું સ્થાન હોય છે મિત્રો આર એ જે હોય છે એ મુખ્યત્વે આપણને ત્રણ રીતે જોવા મળે છે એમ આરએનએ આર અને ટી આરએનએ તો જે આર એના સક્રિય સંશ્લેષણ જે હોય છે એ અહીંયા કોષ કેન્દ્ર કોષ કેન્દ્રિકા અંદર થતું હોય છે હવે જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકાઓ આપણને જોવા મળતી હોય છે એટલે કે એવા કોષો કે જે સતત પ્રોટીનનું બનાવટ એટલે કે પ્રોટીન બનાવતા જ રહે છે તો એની અંદર આપણને મોટી અને અનેક કોષ કેન્દ્રિકાઓ પણ જોવા મળશે આગળ હવે આપણે રંગસૂત્રના વિશે આગળ ચર્ચા કરીશું કે એનું બંધારણ કેવું હોય છે એની રચના અને એના કયા પ્રકારો રહેલા હોય છે તો રંગસૂત્ર જે છે એ ડીએનએ તેમજ કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિનહિસ્ટોન પ્રોટીન અને આરએનએ નું બનેલું હોય છે એટલે કે રંગસૂત્ર ક્યારે બનતું હોય છે તો જ્યારે ડીએનએ આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ એ ત્રણ કે ચાર વસ્તુ ભેગી થશે ત્યારે જઈને આપણું રંગસૂત્ર બનતું હોય છે એનું બંધારણ મનુષ્યની વાત કરીએ તો એક કોષની અંદર બે મીટર લાંબો ડીએનએનો જે તંતુ હશે એ ત્રેવીસ જોડ રંગસૂત્રોમાં વેચાયેલો હોય છે રંગસૂત્રો વિશે આપણે આગળ ડિટેલમાં પ્રકરણોમાં જોઈશું પરંતુ અત્યાર માટે આટલું જ યાદ રાખવાનું હોય છે કે એ ડીએનએનું જે તંતુ હોય છે એને આખું કલેક્શન એનું ભેગું કરી રાખે છે જે 23 જોડ રંગસૂત્રોની અંદર વેચાયેલું હોય છે પ્રત્યેક રંગસૂત્ર જે છે એ પ્રાથમિક ખાંચ ધરાવતું હોય છે જેને સેન્ટ્રોમિયર કહેવાય છે પ્રાથમિક ખાંચ તેના ઉપર બિંબ આકારની રચના જોવા મળે છે જેને કાયને ટોકોર કહે છે જે સેન્ટ્રોમિયર છે એની અંદર એની ઉપર બિંબ આકારની રચના જે જોવા મળે છે એને કાયને ટોકોર કહે છે અન્ડરલાઇન કરી દેજો નોટ્સ બનાવો ત્યારે કાયને ટોકોર સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રો જે છે એના ચાર પ્રકારો પડેલા હોય છે સેન્ટ્રોમિયરનું સ્થાન એટલે કે સેન્ટ્રોમિયર કઈ બાજુએ ગોઠવાયેલું હોય છે એનાથી એના આધારે જે રંગસૂત્રો હોય છે એને ચાર પ્રકારમાં આપણે વિભાજીત કરી શકીએ છીએ તો અહીંયા તમે આકૃતિમાં પણ ખાસ જોઈ શકો છો કે જે સેન્ટ્રોમિયર છે એ કઈ કઈ રીતે અલગ અલગ રીતે આપણને જોવા મળે છે અને એના આધારેના ચાર પ્રકારો આપણે જોઈએ તો મેટાસેન્ટ્રિક તો જે સેન્ટ્રોમિયર હશે એ રંગસૂત્રની બિલકુલ મધ્યમાં આવેલું હોય છે તો જેને મેટાસેન્ટ્રિક કહેવાય છે જેનાથી રંગસૂત્રની બંને ભૂજાઓ જે હોય છે એની લંબાઈ સરખી હોય છે એટલે કે બરાબર મધ્યની અંદર આવેલું હોય તો જ જે બંને ભૂજાઓ હશે એની લંબાઈ આપણને એક સરખી જોવા મળશે બરાબર છે પછી આવે છે સબ મેટાસેન્ટ્રિક તો સેન્ટ્રોમિયર જે છે એ રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર ગોઠવાયેલું હોય છે જેને સબ મેટાસેન્ટ્રિક કહીશું એટલે કે બિલકુલ મધ્યમાં નહીં હોય પણ થોડુંક દૂર ખસેલું હશે તો એ થયું સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રની એક ભૂજા ટૂંકી અને એક ભૂજા લાંબી હશે તો સીધી વસ્તુ છે સ્વાભાવિકપણે આપણે જોઈ શકીએ કે જો મધ્યથી થોડું દૂર હોય સેન્ટ્રોમિયર તો કોઈ એક સાઈડ લાંબી રહેશે અને કોઈ એક સાઈડ ટૂંકી રહેશે એક્રોસેન્ટ્રિકની વાત કરીએ તો રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જે હોય છે એ રંગસૂત્રના અંત ભાગ નજીક હોય છે જેથી એક ભૂજા ખૂબ જ નાની થઈ જશે અને બીજી જે છે એ અત્યલા લાંબી બની જશે તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં એક્રોસેન્ટ્રિક તો એ રંગસૂત્રના ખૂબ જ નજીક અંત ભાગ જે હશે રંગસૂત્રનો જે એન્ડ પાર્ટ હશે એની નજીક જોવા મળશે પછી છેલ્લે વાત કરીશું ટીલો સેન્ટ્રિક તો સેન્ટ્રોમિયર એ રંગસૂત્રના છેડે આવેલા હશે અને કેટલાક રંગસૂત્રો જે હોય છે એ ચોક્કસ જગ્યાએ અરંજિત તૃતીયક રચનાઓ પણ ધરાવે હોય ધરાવે છે જેને સેટેલાઇટ કહેવાય છે તો તમે આકૃતિમાં સેટેલાઇટ પણ જોઈ શકો છો જેની દ્વિતીયક રચના હોય છે અને સેન્ટ્રોમિયર જે હોય છે એનું એ રંગસૂત્રના છેડે આપણને જોવા મળશે તો મિત્રો તમે મને ફેસબુક પર પણ જોડાઈ શકો છો મારી સાથે વાતચીત કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે જ રીતે ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરીને મારી સાથે વાતચીત કરી શકો છો તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે અને હવે નેક્સ્ટ પ્રકરણ ત્રણ વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે ચર્ચા કરીશું પ્લાન્ટ કિંગડમ અને મિત્રો હા તમને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવી શકો છો અથવા તો મારા વોટ્સએપ નંબર પણ મેં આપેલો છે એના ઉપર પણ તમે મને જણાવી શકો છો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સાથે શેર પણ કરજો જેથી એમને પણ લાભ મળી શકે આભાર